सरकार द्वारा बेटी बचाओ अने बेटी पढ़ाओ अभियान अंतर्गत विविध पगलाओ लेवामां आवे छे त्यारे कच्छमां हवे नवतर पहल शुरू थई छे। કચ્છના ગામોમાં હવે બાલિકા પંચાયતની વરણી કરવામાં આવી રહી છે ત્યારે સામાન્ય રીતે ગામોના વહીવટ ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવતો હોય છે ત્યારે હવે બાલિકા પંચાયત દ્વારા પણ ગામના વિકાસમાં યોગદાન આપવામાં આવશે। ભુજ તાલુકાના કુકમા ગામે આજે બાલિકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જેને લઈને દીકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે છેલ્લા 1.5 મહિનાથી આ માટે તૈયારી ચાલતી હતી। ગામમાં કુલ 8 વોર્ડ રચાયા છે જેમાં ચૂંટણી માટે 11 થી 21 વર્ષની 24 દીકરીઓએ સભ્ય માટે ફોર્મ ભર્યા છે। સરપંચ પદ માટે પણ 8 ફોર્મ ભરાયા છે। અત્યાર સુધી ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવ્યા અને આજે મતદાન છે। સાંજે 6 વાગે તેના પરિણામ જાહેર કરવામાં આવશે। કુકમા ગ્રામ પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગ કચ્છ મહિલા સંગઠન અને સેવા સેતુ અભિયાન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। બાલિકા પંચાયત ગ્રામ પંચાયતની જેમ ગામના વિકાસમાં સહભાગી બનશે। અલી મોહમ્મદ, જડેશ ટીવી, કચ્છ। સરપંચ ના 7 ઉમેદવાર હતા બધાને અલગ અલગ અનુભવ મળે છે અને સભ્ય બી ઘણા બધા ઉભા રહ્યા છે, ઘણા બધા નીકળી ગયા છે, ઉભા છે। ચૂંટાયા શું કામગીરી કરશો આપની તરફથી? કામગીરી તો અમને જે કહેશે અમે બધા પ્રોબ્લેમ આપણી સરકાર। નમસ્કાર, આજે અમે કુકમા પંચાયત અને મહિલા અને બાળ વિભાગ બેટી બચાવો બેટી પઢાઓ સેલ તરફથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન અને સેતુ અભિયાનના સહયોગથી અમે મહિલા બાલિકા પંચાયતનું આયોજન કરેલું છે। એમાં અમારા ટોટલ 8 વોર્ડ બન્યા છે અને એ 8 વોર્ડમાંથી 24 સભ્યો ઉમેદવારી કરી છે અને 8 સરપંચોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં અમે 11 થી 21 વર્ષની બાલિકાઓ લીધેલી છે અને એ બાલિકાઓની પંચાયતની રચના અમે છેલ્લા 1.5 મહિનાથી આની પ્રક્રિયાઓ કરી છે। એમાં મહિલા દીકરીઓની યાદી બનાવવાનું, યાદી બનાવવા પછી વોર્ડ નક્કી કરવાના, વોર્ડ નક્કી થયા પછી એ લોકોની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, ફોર્મની પ્રક્રિયા કર્યા પછી ફોર્મની વેરીફાઈ જેને પાછા ફોર્મ ખેંચવાનો હોય છે એ અમે કર્યું છે અને ફોર્મ પાછા ખેંચી લીધા પછી જેટલા પણ સરપંચ અને સભ્યો ઉમેદવારો ફાઇનલ થયા એમની અમે એક મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં એ લોકોને બાલિકા પંચાયતની શું શું કાર્ય કામગીરી કરવાની થશે એ કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમનું વિઝન શું છે સરપંચ બનવાના, એમના શું શું કામો કરશે એના માટે અમે જાહેર એક સભા રાખવામાં આવી હતી અને જાહેર સભામાં ગામની જે બાલિકાઓ વોટર છે એ વોટર અને સરપંચ અને સભ્યો ઉમેદવારો લઈ અને એક સામસામે ડિબેટ જેવું અમે ઊભું કર્યું અને સરપંચો સામેના જે વોટર છે એમના પ્રશ્નોના જવાબો આપ્યા અને સરપંચોએ પોતે અમુક જે કામો કરશે એ પણ વોટર સામે પબ્લિક સામે મૂક્યા જેથી કરીને એક લીગલી પંચાયતની જે પ્રક્રિયા હોય જે કાયદેસરની પંચાયતોનું જેટલું પણ સંવિધાનિક પ્રક્રિયા હોય અમે બધી કુકમા પંચાયતમાં કરી અને આજે અમારી ફાઇનલ ચૂંટણી છે અને સાંજે 6 વાગે એમનું પરિણામ આવશે અને પરિણામ આવ્યા પછી પણ અમે ચૂંટણીની આખી શોભાયાત્રા કાઢશું, ભવ્ય વિજય યાત્રા અને એમાં પણ દીકરીઓ અને ગામ લોકો બધા ઉત્સાહભેર ભાગ લેશે। અત્યાર સુધી પણ દીકરીઓ પોતે પોતાના પ્રચારમાં ઘણા બધા એવા જે સરપંચો અને સભ્યો અને બીજી મોટી મોટી ચૂંટણીઓમાં અપનાવતા હોય એવા પ્રચાર પ્રસાર છે, બેનર છે, પેમ્પલેટ છે, ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર એમણે દીકરીઓ કર્યું છે અને આનો એક હેતુ એ રહે છે જે 50% મહિલા અનામત છે જે સ્ત્રી સ્થાનિક સ્વરાજ્યની સ્ત્રી શ્રેણીમાં એમાં દીકરીઓની ભાગીદારી વધે અને દીકરીઓ જે એમાં જોડાય તો એમને બધું આ કામ કરતાં સારી રીતે આવડી જાય એના માટે આખું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સૌ પ્રથમ તો દીકરીઓને એક જ પ્રશ્ન હતો કે અમે તો 10 વર્ષના 11 વર્ષના છીએ તો વોટ કેમ કરશું, એક જે 18 વર્ષની ઉંમરે ડાયરેક્ટ વોટિંગ કરવાનું થાય છે અને ઘણી વખત વોટ ફેલ જતા હોય તો એક વોટ કરતાં શીખશે અને ગામની કારોબારી કેવી રીતે સંભાળવું એ દીકરીઓને સારી રીતે આવડતા આવડી જશે। કેટલો ઉત્સાહ જોવા મળે છે બાળાઓમાં? ઉત્સાહ ઘણો બધો છે, છેલ્લા 1.5 મહિનાથી આ ચૂંટણી જેવો માહોલ અમારા ગામમાં થયો છે અને દરેક દીકરીઓએ ખૂબ પંચાયતનો તેમજ બેટી બચાવો બેટી પઢાઓ સેલનો આભાર માન્યો છે અને સૌ પ્રથમ
આપણા ગામમાં થયું છે એનો ખૂબ ઉત્સાહ છે અને આનંદથી બેટીઓએ ભાગ લીધો છે અને સામેથી પોતાના નામ નોંધાવવામાં આવ્યા છે અને પોતે સારી રીતે અમને પણ ઘણી વખત એનો અનુભવ નહોતો કે અમને પણ જાણકારી નથી એવા એ લોકોએ સૂત્રો અને સુવિચાર લખી અને ગામ સમક્ષ મૂક્યા છે.